આગામી સમયમાં ક્યાં ક્યાં વરસાદ પડશે, કેવો વરસાદ પડશે અને કયા રાજ્યોની સાથોસાથ જિલ્લાઓની અંદર આ પરિસ્થિતિ જોવા મળશે તે પણ આપને જણાવીએ. તો હાલ દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તેની અસર જોવા મળી રહી છે અને આ પરિસ્થિતિઓની અંદર આજે ક્યાં વરસાદ પડશે તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં આખરે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. ઉપરાંત સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ એટલે કે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે. એ ઉપરાંત મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ ત્યાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર પણ વરસાદની શક્યતા જોવા મળી રહી છે અને આગામી સમયમાં આ જ પ્રકારની પરિસ્થિતિ જે છે તે 11 જૂને જોવા મળશે. એટલે કે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરની અંદર વરસાદના અહેવાલ છે. નર્મદા, સુરત, તાપી અને ડાંગની અંદર શક્યતા 11 જૂને વરસાદની છે. નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર આ તમામ દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શક્યતાઓ રહેશે. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર આ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ 11 જૂને વરસાદ વરસી શકે છે. એ સિવાય નર્મદા, સુરત, તાપી અને ડાંગ આ વિસ્તારોની અંદર પણ 11 જૂને વરસાદની આગાહી છે. આ ઉપરાંત નવસારીમાં, વલસાડમાં, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર આ તમામ એવા દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શક્યતા જોવા મળી રહી છે. આપણે જણાવીએ કે આ તમામ દરિયાકાંઠાના વિસ્તારો દક્ષિણ ગુજરાતના તમામ ભૂભાગ ઉપર સૌથી વધુ આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળશે. એટલે કે આગામી 3 થી 4 દિવસ માટે આ પ્રકારે વાદળછાયું વાતાવરણ રહેવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે અને એ દિવસો દરમિયાન આખરે લોકોને ગરમીમાંથી પણ ચોક્કસ રાહત મળી શકે છે.